જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ આઠમાં વિષય કર્યો બાળકો ગુજરાત, એનો પાઠ 17. પાઠનું નામ શું છે? સંસ્કારની શ્રીમંતા. એના લેખક કુંદરિકા કાપડિયા, એને શું કહેવાય બાળકો? લેખિકા. કેમ કે સ્ત્રીમાં છે, સ્ત્રી લખે છે એટલે એને શું કહેવાય? લેખિકા. તો તમે પણ તમારું પુસ્તક તો મને જોડી રાખજો બાળકો, એટલે તમને વધારે ખ્યાલ હશે અને આ પાઠમાંથી તમને ઘણું બધું શીખવા મળશે કે જીવન કેવી રીતે જીવવું, એનો આખો સાર આ પાઠમાંથી તમને મળે છે બાળકો. તો ચલો હવે આપણે સૌથી પહેલા લેખિકાનો પરિચય કરી લઈએ કે કુંદનિકા કાપડિયાનો જન્મ લીમડી મુકામે થયો છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. પ્રેમના આંસુ, કાવ્યની ખોલી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. સાત પગલા આકાશમાં એની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલા એમના વાર્તા સંગ્રહો છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કર્યો છે, એટલે કે સાહિત્ય પુસ્તકો તો લખ્યા છે પણ સમાજમાં સેવાઓ પણ કરી છે. હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરી રહ્યા છે. હવે આપણે આ પાઠની ટૂંકી માહિતી મેળવીશું કે માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી, કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ હોય છે. આવો સમય જરા પણ વિચલિત થયા વગર સ્વચ્છતા જાળવી રાખી આગળ પડેલી પરિસ્થિતિ ખરા રીતે સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે. એમાં સંસ્કારની શ્રીમંતા રહેલી છે. એક સમય જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈથી જુદું હતું, અચાનક ભાગ્યની દશા પલટાઈ ગઈ. કારની ગરેલી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી. ત્યારે પણ કુટુંબનો એક એક સભ્ય અભાર વૃદ્ધ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે, નિરાશ થવાને બદલે પોતાને ભાગવતી આવતું કર્તવ્ય બજાવ્યું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખ્યું. એટલે કે શું કીધું છે કે જીવન જીવવા માટે આપણને સુખસાયી મળે છે પણ અમુક વખત સમય બદલાય છે, ભાગ્ય બદલાય છે, કુદરત નો જે નિયમ છે બાળકો એ પણ બદલાય છે. તો કોઈક દિવસ દુઃખ હોય, કોઈક દિવસ સુખ હોય, એવી જ રીતે આ જગમોહન શેઠ કરોડપતિ માણસ હતા પણ જગમોહન શેઠના ઘરે અચાનક જ દુઃખનો ડુંગર તૂટી પડ્યો. બધા પૈસામાં રમતા હતા પહેલા પણ જ્યારે પરિસ્થિતિ વિપરીત થઈ, બધું ઘર ગાડી બંગલા બધું વેચી નાખવું પડ્યું, ભાડાના ઘરમાં જગમોહનદાસને જવું પડ્યું, તો પણ કોઈ પણ વ્યક્તિ કાંઈ બોલ્યા વગર આગલી પરિસ્થિતિનો સખત રીતે સામનો કરે છે. ત્યાં એ પરિસ્થિતિનો સામનો કરે છે પણ ત્યાં એમના સંસ્કાર દેખાય છે. એટલે આપણે પણ આ પાઠમાંથી એવું શીખવાનું છે કે આવેલી પરિસ્થિતિનો સામનો સંયુક્ત કુટુંબમાં ભેગા રહીને કરીએ તો એ પરિસ્થિતિ પણ ઝડપથી બદલાવ લે છે. તો ચલો બાળકો, તમે પણ મારી સાથે ચોપડીમાં ધ્યાન આપજો કે હવે આપણે પાઠની શરૂઆત કરીએ. જગમોહનદાસ કેટલા શ્રીમંત હતા? શ્રીમંત એટલે ધનવાન. શું બાળકો? શ્રીમંત એટલે ધનવાન. આટલા બધા વૈભવ સ્થાનમાં
ને દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં ગુરુમાં દર્શનનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે કે બધા પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. ઘર્ષણ એટલે ઝઘડો. શું કહો? અહીંયા વાક્યને આધારે ઘર્ષણ એટલે ઝઘડો. મોટર એટલે ગાડી.
થઈ જાય છે. એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠા બેઠા ખાતો, એ કશું ખરાબ નથી લાગતું, પણ આજે મને કશું ખરાબ લાગે છે. એ વાળા પ્રીતિ, ઉત્પલા, પાર્વતી જો સુધી કામ કરવા લાગે છે ત્યારે હું બોલતો કશું કર્યા વગરનો ભાવ છું. એ મને પૂછે છે શું કહે છે બાળકો દાદા, કે બધા જ પોતાને નવતું કામ કરે છે અને હું બેઠા બેઠા ખાઉં છું એ મને ગમતું નથી. મારી જોવાની વાત ઘણી કામ કરે છે પણ અત્યારે આ અવસ્થા મને કોણ કામ આવે, બસ આ જ વાતનું દુઃખ મજા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વિદાયનું હાસ્ય છે. દાદા કઈ નહીં, તમારી અવસ્થા પણ ક્યાં છે? અવસ્થા એટલે સમય, અવસ્થા એટલે સમય અને ઉંમર. મેં આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો પણ અંદર ગઈ જતી સંબોધન બહાર જતો વચ્ચે જ મળી ગયો. ઓહો દર્શન, ઘણા દિવસે કઈ? હા જરા વાત કરી કે કામકાજ, મારી નોકરી આનંદમાં છે ને? આનંદ તો છે દર્શન, જે અમેરિકાને જેને ભણીને આવ્યું છે તો નવા બધું એ જ જાય ને. પણ એક વાત છે એના પર વિશ્વાસ નહીં રહેતો દોરે. એક વાતથી મને દુઃખ છે, આ પ્રીતિ મારી પર બહુ જ આશા રાખે કે ડોક્ટર બનવા, અમેરિકા ભણવા ઉપર. તમે તો જાણો છો કે ભણવામાં કેટલી હોશિયાર છે, એ મારા પપ્પાએ વધારે કે નાનકની બહેનને ઊંચામાં ઊંચી શક્ય એટલી કેળવણી, કેળવણી એટલે શું બાળકો? કેળવણી એટલે મેં મારી નજીક આવી ધીમા સ્વરે કહ્યું, એ તું માને છે કે મારું નસીબ છે? ના ના,
ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી, ગમે તેવી મુશ્કેલી ને કાંઈ ને કાંઈ કામ ઉપાડી લીધું અને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં છતાં શીખી તો સંચો ગેર લાગી શકે, પણ ડોક્ટરે કહ્યું તો આંખે છાપો એટલે કે ઓછું દેખાય છે, એટલે આંખનું કોઈ પણ કામ હમણાં કરશો નહીં, દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ટાંકને વિઘ્ન ઉભું થયું, એટલે કે જયારે કામ પડ્યું ત્યારે જ આંખોમાં કમજોરી આવી ગઈ. બહાર જઈ પ્રીતિનો હાથ પકડીને બોલી, પ્રીતિ તું તો ભાગ્યવાન છે, જે ઘરના લોકોમાં આટલા બધા કર્તવ્ય ભાવ, પોતાને ઘસી નાખવાની આટલી બધી જમીના હોય ને, એમના પ્રેમની સુવાસ તો સાચે જ ઈર્ષા કરાવે એવી ભાગ્યશાળી બનાવી દે છે. મારી સામે આનંદ જોઈ પ્રીતિ બોલી, કર્તવ્ય ભાવ, હું તો એને શ્રીમંત થાય, શ્રીમંત એટલે કહ્યું કે ધનવાન કહું છું, પૈસા વાળા કહું છું. પેલી શ્રીમંત તો વસ્તુનો આડંબર, આડંબર એટલે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિન્દ, જય ભારત.